કોરોના વાયરસના કહેરના પગલે રેલવે અને હોસ્પિટલ તંત્ર પણ હરકતમાં આવી ચૂક્યું છે. 14 બેડનું આઇસોલેશન વોર્ડ તૈયાર કરી લેવામાં આવ્યો છે. હાપામાં 10 બેડનું આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો છે તો સિવિલ હોસ્પિટલમાં પણ પૂરી વ્યવસ્થા કરી લેવામાં આવી છે. તો કોરોના વાયરસના કેરમાં સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની કામગીરી, જ્યાં મહાનગરપાલિકા સંચાલિત સ્વિમિંગ પુલ 31મી સુધી બંધ રાખવામાં આવે છે. ઓડિટોરિયમ, કમ્યુનિટી હોલ પણ બંધ રખાયો છે. તો પાર્ટી પ્લોટ્સના બુકિંગ પણ બંધ કરવામાં આવ્યા છે. તો કોરોનાનો કેર અને પગલે હાલ તમામ જગ્યાઓ પર વ્યવસ્થા કરી લેવામાં આવી છે, ત્યારે રાજકોટ અને સુરતની શું છે સ્થિતિ તે વિશે વધુ જાણકારી મેળવીએ. રાજકોટથી સંવાદદાતા અંકિત અમારી સાથે જોડાઈ ગયા છે. તો સુરતથી જોડાયેલા છે પ્રજ્ઞેશ. સૌથી પહેલા તો અંકિત, આપ જણાવશો રાજકોટમાં કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અને કયા પ્રકારની વ્યવસ્થા હાલ પૂરતી બંધ કરી દેવામાં આવી છે કોરોનાના કેરના પગલે? ચોક્કસ જણા, ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા પહેલેથી જ એક આઇસોલેશન વોર્ડ છે તેની સૂચના આપી દેવામાં આવી હતી અને તેના જ પગલે રાજકોટની સિવિલ હોસ્પિટલની અંદર અત્યારે કહી શકાય કે આઇસોલેશન વોર્ડ છે તે તૈયાર રાખી દેવામાં આવ્યો છે અને જેની અંદર હાલ અત્યારે 80 જેટલા લોકોને ઓબ્ઝર્વેશનની અંદર રાખવામાં આવ્યા છે. પરમ દિવસે જે 3.5 વર્ષની એક બાળકી છે તેનો કોરોના વાયરસનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેનો ગઈકાલે જ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તો સાથોસાથ એક જસદણ તાલુકાના વ્યક્તિ અને એક રાજકોટ શહેરની વ્યક્તિ, આ બંનેના ગઈકાલે જ કોરોના વાયરસના ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ છે તે અમદાવાદ ખાતે મોકલી આપ્યો છે અને ત્યારથી જ આજે બપોર સુધીમાં ડિક્લેર કરવામાં આવશે કે તેમનો જે ટેસ્ટ છે તે પોઝિટિવ આવ્યો છે કે પછી નેગેટિવ. ખાસ કરીને વાત કરવામાં આવે તો રેલવે દ્વારા પણ હાલ અત્યારે એક આઇસોલેશન વોર્ડ છે તે તૈયાર કરી દેવામાં આવ્યો છે, કારણ કે મોટા ભાગના લોકો છે તે રેલવે દ્વારા મુસાફરી કરતા હોય છે, ત્યારે રાજકોટમાં 14 બેડ અને હાપા. અંકિત, પ્રજ્ઞેશ આપ જણાવશો ટૂંકમાં કે સુરતમાં કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે, શું વ્યવસ્થા કરવામાં આવી છે? હા બિલકુલ, સુરત આરોગ્ય વિભાગ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ તેમજ ગાઈડલાઈનો બહાર પાડી છે. 31 માર્ચ સુધી સ્વિમિંગ પુલ બંધ, ઓડિટોરિયમ તેમજ પાર્ટી પ્લોટ છે તેને પણ જે બુકિંગ છે તે પણ રદ કરી દેવાયા છે. તમામ લોકોને રિફંડ પૂરેપૂરો આપશે. શહેરમાં ગંદકી કરનાર લોકોને જે દંડની માત્રા હતી 100 રૂપિયાથી વધારીને 250 કરી દેવાય છે. આપણે લોકો સાથે જ વાત કરીશું, શું કહેશો જે પ્રમાણેની ગાઈડલાઈન છે કોરોનાથી લોકો બચી શકે તે માટે? બહુ સારી ગાઈડલાઈન છે, એને માનીને એને એને અપનાવીને માસ્ક ચાલે તો કોરોના વાયરસ આપણે બચી શકીએ છીએ અને આપણે સ્વચ્છ રહી શકીએ છીએ. અને સમાજને ચેતવણી આપવાની છે કે કોઈ ગાઈડલાઈન છે તમે દોરો મને વિરોધમાં નહીં જવાના અને તમે એનો તમે સમર્થન કરો અને એ રીતે તમે ચાલો તો સમાજનું બહુ ઘણું ભલું થશે. આપ શું કહેશો ટૂંકમાં જણાવજો, આપનું શું કહેવું? કારણ કે જે ગાઈડલાઈનો છે 31 સુધી સ્વિમિંગ પુલ બંધ છે, બાયોમેટ્રિક હાજરી બંધ છે, લોકો વધારેમાં વધારે એક સાથે ભેગા ના થાય તે પ્રકારની ગાઈડલાઈન આરોગ્ય વિભાગે બહાર. ઇટ ઇઝ અ ગુડ ઇનિશિયેટિવ નોટ ટુ સ્પ્રેડ ધીસ કોરોના વાયરસ. એટલે તમામ લોકો જે સ્થાનિક લોકો છે તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે SMC એ જે ગાઈડલાઈન પાડી છે, આરોગ્ય વિભાગે જે ગાઈડલાઈન બહાર પાડી છે લોકોની સેફટી માટે છે ને, લોકોએ પણ તેને ફોલો કરવી જોઈએ. જી જી બિલકુલ, આભાર પ્રજ્ઞેશ આપનો અને આભાર અંકિત. તો હાલ તો ગાઈડલાઈન ફોલો કરવામાં આવી રહી છે કોરોનાનો ચેપ ન ફેલાય તેને પગલે.